નમસ્કાર આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને બુલેટિન ઇન્ડિયાની શું તમે જાણો છો સિરીઝ સાથે હું મનોજ દિવસે દિવસે અનેક નાના મોટા સંશોધન થઈ રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી અમુક સંશોધનો તો એવા છે કે જે મનુષ્ય બુદ્ધિને પણ પાછળ છોડી દે ત્યારે તમને એવો પ્રશ્ન અચૂક થતો હશે કે શું આવનારા દિવસોમાં આ કૃત્રિમ બુદ્ધિ છે તે મનુષ્ય બુદ્ધિ કરતાં વધારે શક્તિશાળી થઈ જશે શું છે આ કૃત્રિમ બુદ્ધિ અને આવનાર દિવસોમાં કેવી રીતે તેનો ઉપયોગ થશે આવો જાણીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અથવા કૃત્રિમ બુદ્ધિ બે ધારી તલવાર જેવી છે એક ધાર મનુષ્યના કામ અને કલાકોને બચાવી શકે છે તો બીજી ધાર વિનાશ પણ સર્જી શકે છે યાદ રાખવું યાદદાસ તાજી કરવી તર્કથી વિચારવું વિવિધ વિચારો વચ્ચે સંબંધ જોડવા નવા વિચાર વિકસાવવા વિચાર વિસ્તાર કરવો વ્યૂહરચનાઓ અને કાર્યક્રમ ઘડવા અનુભવમાંથી શીખવું પોતે પોતાને સુધારવું વગેરે માનવ બુદ્ધિના કાર્યો કરવાની શક્તિ જ્યારે કોઈ યંત્ર દ્વારા ગોઠવવામાં આવે ત્યારે તેને કૃત્રિમ બુદ્ધિમત્તા કહેવામાં આવે છે કૃત્રિમ બુદ્ધિ એટલે સિરી એલેક્ઝા ગૂગલ હોમ અને અસંખ્ય અન્ય વોઇસ કમાન્ડથી ચાલતી ઇલેક્ટ્રિક વસ્તુઓ માનવસર્જિત અને માનવીની જેમ કામ કરતા રોબોટનો પણ તેમાં સમાવેશ થાય છે તમને એવો પણ પ્રશ્ન થતો હશે કે શું આ કૃત્રિમ બુદ્ધિ લાગણીઓને નિયંત્રિત કરી શકે છે તો એનો જવાબ છે ના કારણ કે લાગણીઓ સમજવી અને નિયંત્રિત કરવી આ શક્તિ હજુ કૃત્રિમ બુદ્ધિમાં વિકસાવવામાં નથી આવી જો કે તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને અમુક અંશે તેમાં સફળતા પણ મળી છે પરંતુ કુદરતી બુદ્ધિની જેમ કામ કરવા હજુ સુધી તે સક્ષમ નથી જો આ કૃત્રિમ બુદ્ધિને યોગ્ય રીતે હેન્ડલ ન કરવામાં આવે તો તે વિનાશ પણ સર્જી શકે છે રોબોટ જેવી ફિલ્મોમાં પણ આપે જોયું હશે કે કેવી રીતે સગવડતા જ અગવડતા બની જાય છે ક્યારેક વધુ પડતો વિકાસ પણ વિનાશનું કારણ બની શકે છે એટલા માટે જ કેટલાક બુદ્ધિજીવીઓ પણ આ કૃત્રિમ બુદ્ધિને આ રીતે જુએ છે એકવીસમી સદીમાં જીવતા મનુષ્યનું રોજિંદુ કામકાજ સરળ કરી દેવા માટે ચેટ જીપીટીના સર્જકોએ તેના ઇલેક્ટ્રોનિક મગજમાં કૃત્રિમ બુદ્ધિતા ભરી છે આને કારણે ચેટ જીપીટીના ઘણા બધા કાર્યો પોતાના સિરે ઉપાડી લેવા સક્ષમ બન્યું છે ગણિતનો માથાભારે દાખલો ગણી દેવો ભૌતિકશાસ્ત્રના તેમજ રસાયણશાસ્ત્રના જટિલ સમીકરણનો ઉકેલ શોધવો કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવું કોઈપણ વિષય પર નિબંધ અથવા કવિતા લખવી પૂછાયેલા સવાલોના ધડાધડ જવાબ હાજર કરી દેવા વગેરે સંખ્યાબદ્ધ કાર્યોનો હુકમ આપે ત્યારે અલાયદીના જાદુઈ જીન્ની માફક ચેટ જીપીટી તત્કાળ દરેકનું પાલન કરે છે પરંતુ ચિંતા એ છે કે જો આ બધું કૃત્રિમ બુદ્ધિ કરવા લાગશે તો આનાથી ક્યાંક મનુષ્યની કુદરતી બુદ્ધિ તો વિનાશના આરે નહીં આવી જાય ને તમે શું વિચારો છો આ કૃત્રિમ બુદ્ધિ વિશે અવશ્યથી જણાવજો તો ફરી મળીશું શું તમે જાણો છો સિરીઝમાં આવા નવાજ એક વિષય સાથે ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો